सुरेंद्रनगर खाते झालावाड़ फेडरेशन ऑफ ट्रेड एंड इंडस्ट्रीज द्वारा आयोजित त्रिदिवसीय बिजनेस कॉन्क्लेव नो मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा खुल्लो मुकवामां आव्यो हतो। आ बिजनेस कॉन्क्लेव 3 दिवस चालशे, जेमां 150 થી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે। सुरेन्द्रनगर जिला में व्यापार और उद्योग ने वेग आपवा तेमज आर्थिक क्षेत्र मजबूत बनावा झालावाड़ फेडरेशन द्वारा त्रिदिवसीय बिजनेस कॉन्क्लेव नु आयोजन करवामां आव्युं छे। तो राज्य मुख्यमंत्री भूपेन्द्र पटेल, मंत्री राघवजी पटेल सहित द्वारा बिजनेस कॉन्क्लेव ने खुल्लो मुकवामां आव्युं हतुं। आ कार्यक्रम में मुख्यमंत्री संबोधन करता जणाव्युं कि गुजरात देश नो ग्रोथ छे અને જિલ્લો કઈ રીતે આગળ આવે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઝાલાવાડમાં કૃષિ ક્ષેત્રે ખૂબ મોટી તકો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપવામાં સરકાર દ્વારા સહાય કરવાની પણ ખાતરી આપી હતી। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર અને ઉત્પાદન થાય છે, ત્યારે જિલ્લાના કોટનમાં વેલ્યુ એડિશન સાથેના ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં પણ સરકાર સાથે છે તેવું જણાવ્યું હતું। ટેક્સટાઇલ પાર્ક થકી સમગ્ર જિલ્લાના વેપાર અને ઉદ્યોગને વેગ મળશે। આ બિઝનેસ કોન્ક્લેવમાં 150થી વધુ નાના મોટા ઉદ્યોગકારોએ ભાગ લીધો છે। 3 દિવસ સુધી ચાલનાર આ કોન્ક્લેવમાં બિઝનેસની સાથે સાથે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી આઈ કે જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ધારાસભ્ય ધનજી પટેલ, પરસોત્તમ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય સહિત ઝાલાવાડ ફેડરેશનના કિશોરસિંહ ઝાલા, નરેશ કેલા, ઘનશ્યામ સાવધરિયા, વૈભવ ચોકસી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઝાલાવાડ બિઝનેસ કોન્ક્લેવનું આજે આયોજન કરેલું, જે ત્રિદિવસીય આયોજન છે, અને આજના ઉદઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી રાઘવજીએ પધારેલા હતા। અને આજે સમગ્ર જિલ્લાના જે પોટેન્શિયલ છે, જે કુદરતી સ્ત્રોતથી ભરેલો આ જિલ્લો, એટલે કે કપચી જેની મિનરલ્સ, કોટન, સોલ્ટ, કપચી આ બધા જ, ત્યારે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ બી ખુદ કીધું કે આ જિલ્લાની અંદર કોટન, જે ગુજરાતનું 1/3 કોટન ઉત્પાદન અહીંયા થાય છે, એક પણ એવું રોડ નથી જે આ સાયલાની કપચી વગર ના બનતો, એક પણ મંદિર એવું નહીં હોય કે જે ધાંગધ્રાના સ્ટોન વગર, તો આ બધા જ પોટેન્શિયલને જોયા બાદ આજે મુખ્યમંત્રીના એક આશ્વાસન આપેલું છે કે અહીં ટેક્સટાઇલ પાર્ક બની શકે એવી પૂર્ણ શક્યતા છે। તમે બધા એક થાવ તો આપણે ટેક્સટાઇલના પ્રોજેક્ટને આગળ વધારી શકીએ, જેના માટે ઝાલાવાડ ફેડરેશન અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ સંપૂર્ણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને એમના અતિ વ્યસ્ત શિડ્યુલમાં એ આવ્યા એના માટે સમગ્ર જિલ્લા વતી બી અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજે ટોટલ આપણા જિલ્લાની અંદરથી 150 ઉપરાંત એક્ઝિબિટર્સ છે। ખાસ કરીને મુખ્ય હેતુ છે એ કે કોન્ક્લેવ એટલે એક વેચાણ નથી હોતું, કોન્ક્લેવ એટલે બધી જ વસ્તુને ભેગા કરી ટ્રેડ, ઇન્ડસ્ટ્રીઝ, પ્રોફેશનલ્સ, રિટેલ, ઈ માર્કેટિંગ, ઓનલાઈન માર્કેટિંગ, આ બધું જ ભેગા કરી અને કોન્ક્લેવ કરાવી, એટલે બધી જ પ્રોડક્ટને એકબીજા ઓળખતા થાય, વેચનારા વેચે, બનાવનારા બનાવે, એ આ બંને બનાવનારા બનાવે, વેચનારા બનાવે, અને એનું ઓનલાઈન થાય, એવા ઉદ્દેશ એ છે કે જિલ્લાનું બિઝનેસ ટર્નઓવર વધે। ખાસ કરીને 3 દિવસ કાર્યક્રમ છે, બીજા અન્ય રાત્રે કાર્યક્રમો છે, આ હંમેશા બિઝનેસની સાથે મનોરંજન હોવું જોઈએ, એટલે આ ઉત્પાદન આ જે ઉત્સવ છે એના ઉત્સવને અમે સાંસ્કૃતિક ઉત્સવ સાથે ભેળવી દીધું છે, જેમાં આજ રાત્રે ઓસમાન મીરની વતનની વાતો એક નાઇટ ગઝલ રાખેલું છે, આવતીકાલે મ્યુઝિકલ નાઇટ મુખ્તાર શાહ, અને પરમ દિવસે બોલાવે ઝાલાવાડ, જેમાં દેવાયત ખવડ આવી રાખેલી છે, જેમાં હજારોની સંખ્યામાં ઝાલાવાડવાસીઓ એનો આનંદ ઉલ્લેખ કરશે। દીપકસિંહ વાઘેલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।